ઓકે, તો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ કંઈક આવો છે. ટોટલ ત્રણ અલગ અલગ કેસની અંદર ક્વેશ્ચન ડિવાઈડ થયેલો છે. કિરણ પ્રકાશ શાસ્ત્રનો ક્વેશ્ચન છે, જબરજસ્ત એવો ક્વેશ્ચન છે. તો પહેલો ક્વેશ્ચન જોઈએ કે કાચના લેન્સ માટે એફ આપેલા છે તો લેન્સનો પાવર કેટલો થશે. તો જો તમને સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો, એ લોકોએ કેન્દ્ર લંબાઈ પ્રોવાઈડ કરેલી છે. કેટલી છે? 0.5. એટલે બાય ડિફોલ્ટ તમને પ્લસ આપેલી છે, એનો મતલબ લેન્સ છે એ બહિર્ગોળ કન્સિડર કરવાનો રહે. પણ એની જરૂર નથી, આપણે તો પાવરના સમીકરણથી મતલબ છે. પાવર એટલે તમને ખબર જ છે કેન્દ્ર લંબાઈના શું થશે, વ્યસ્ત. તો એકના છેદમાં 0.5 કેન્દ્ર લંબાઈ છે મુક્તિ વખતે જોવું મીટરમાં હોવી જોઈએ. ઘણી વખત તમને ક્વેશ્ચનમાં એફ 100 સેન્ટીમીટર આપશે, તો 100 સેન્ટીમીટર નહીં લેવાના, એને 1 મીટર લો અને પછી એફ 1 મૂકો, બરાબર છે? તો જ તમે પાવરનો એકમ ડાયોપ્ટર લેશો. કારણ કે વિદ્યાર્થી મિત્રો, સેન્ટીમીટર ઇન્વર્સ એટલે ડાયોપ્ટર નથી થતું, મીટર ઇન્વર્સ એટલે ડાયોપ્ટર થાય છે. તો છે સિમ્પલ ક્વેશ્ચન, પણ આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે, બરાબર. અચ્છા, ઓકે, ચલો બીજા ક્વેશ્ચન ઉપર જઈએ આપણે એમાં. તો કે દ્વિબહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્રતા ત્રિજ્યા અનુક્રમે 10 અને 15 સેન્ટીમીટર છે. હવે મેં તમને કીધેલું છે કે આ ટાઈપનો ક્વેશ્ચન આવે ને તો તમને એક ટ્રીક ખબર હોવી જોઈએ, અને જે હવે તમને આઈડિયા છે, અમુક એમસીક્યુ પણ આપણે જોઈ ગયા. સૌથી પહેલો એટેક ડાબી બાજુથી કરવાનો, એને આપણે R1 કહેશું, બરાબર. બીજું એટેક જમણી બાજુથી કરવાનું, એને આપણે R2 કહેશું. હવે બંને મૂલ્ય કન્સિડર કરીએ. પહેલું મૂલ્ય તમને આપેલું છે વિદ્યાર્થી મિત્ર 10 સેન્ટીમીટર, અને બીજું આપેલું છે માની લો કે 15 સેન્ટીમીટર, બરાબર છે. હવે કયું પ્લસ અને કયું માઇનસ એના માટે કન્સિડર કરો. ચલો આનું સર્કલ આમ બનશે, વેરી ગુડ. તો આમ બનશે એટલે આ બાજુએ જવાનું ને, તો આપણે એને કેવું કહીએ છીએ? પ્લસ કહીએ છીએ. વાહ ભાઈ વાહ. ચલો આનું સર્કલ આમ બનશે, આમ સર્કલ બનશે એટલે તમારે ક્યાં જવાનું થશે માપવા માટે? આ બાજુ, એટલે એને તમારે માઇનસ કહેવું પડશે. વેરી ગુડ. ચલો આ જે લેન્સ છે એ લેન્સનો વક્રીભવનાંક તમને કીધેલો છે, જોવો જીને. તો કે એ તો મેળવવાનું છે, તો એ N2 બરાબર કેટલા છે એ આપણે કન્સિડર કરવાનું છે. એ લખેલું છે, ઓકે. આજુબાજુ કંઈ ન કીધું હોય તો બાય ડિફોલ્ટ આપણે હવા લેશું, અને આજુબાજુનો વક્રીભવનાંક છે એને આપણે 1 કહેશું, ઓકે, કશો વાંધો નહીં. હવે બીજો કોઈ ડેટા આપેલો છે તો કે હા, એની કેન્દ્ર લંબાઈ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, બહિર્ગોળ શબ્દ આવે એટલે કેન્દ્ર લંબાઈ પ્લસ જ હશે, જે તમને ખબર જ છે, જે કેટલી આપેલી છે? 12 સેન્ટીમીટર. ત્રણ શબ્દ ભેગા થાય તો કયું સમીકરણ તમે યાદ કરશો? ચલો તમારે જ મને કહેવાનું છે. એક છે કેન્દ્ર લંબાઈ, એક છે વક્રી ભવનાંક, અને એક છે વક્રતા ત્રિજ્યા. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, અને એ છે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા, હે ને? તો આપણે ટાઇટલ આપી દઈએ, લેન્સ મેકર્સ સમીકરણ જે છે એના પરથી આપણે આગળ વધવાનું થશે. અને સમીકરણ શું છે? તો કે 1/F ઇઝ ઇક્વલ્સ ટુ N2 - N1 બાય N1 ઇન ધી બ્રેકેટ 1/R1 -1/R2 આપણે કન્સિડર કરવાનું રહેશે, બરાબર છે? ઓકે, ચલો. તો આની અંદર આપણે કિંમતો મૂકતા જઈએ. એકના છેદમાં એફ કેટલા આપ્યા છે? 12, ઓકે. N2 ખબર નથી. આજુબાજુનો વક્રી ભવનાંક 1 છે. R1 કેટલા લેવાના ફ્રેન્ડ? R1 પ્લસ 10 છે, જોજો. અને R2 -15 છે, તો ડાયરેક્ટલી ફાવવું જોઈએ. નેગેટિવ નેગેટિવ પોઝિટિવ, તો આ 1/15 તમે કન્સિડર કરી શકશો. અહીંયા તો આ N2 - 1 એઝ ઇટ ઇઝ એમ જ રહેવાના છે. અહીંયા ડાયરેક્ટલી કરીએ, જો 15 + 10 એટલે કેટલા થશે? તો કે 25 થશે ને, અને 25 ના છેદમાં વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 150 આવશે, હા કે ના? જો આ 15 + 10 એટલે 25 થશે, અને 15 × 10 ચોકડી ગુણાકાર ફાવે ને? ફાવે જ ને, વેરી ગુડ. ચલો તો આ તમને ખબર પડી જશે કે 1/6 છે એ તમને મળવાનું છે, બરાબર. ઓકે, ચલો હવે આ કેલ્ક્યુલેશનને આપણે કન્ટિન્યુ કરીએ તો એની અંદર કંઈક તમને આવું જોવા મળશે. ચલો માની લો કે હવે નેક્સ્ટ સ્ટેપ તમારે કરવું છે, તો શું થશે? જો તમે જો આ અહીંયા 6 છે, અહીંયા 12 છે, તો કટ થશે ને? તો અહીંયા 1/2 બરાબર શું આવશે? N2 - 1 આવશે. તો N2 બરાબર શું આવશે ફ્રેન્ડ? આ 1/2 છે, વત્તા 1 થશે, તો 2 + 1 = 3, તો આખું વત્તા અડધું, એટલે આપણે એમ કન્સિડર કરી શકીએ કે 1.5 જેવું થઈ જાય ને. તો આ 3/2 એટલે કે તમને 1.5 મળશે. તો આ જે પણ કાચ છે, જે પણ ગ્લાસ છે, એનો વક્રી ભવનાંક કેટલો થશે? 1.5, બરાબર. અચ્છા, ત્રીજો અને સૌથી હટકે છે, આપણે ક્વેશ્ચન અહીંથી રીડ કરી લઈએ, સોલ્યુશન જોઈએ. જો ત્રીજો ક્વેશ્ચન એવો છે, એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ 20 છે,
એટલે હવાની અંદર તમને એફ આપેલા છે, હવે પાણીમાં એની કેન્દ્ર લંબાઈ કેટલી? હવા પાણીનો વક્રીભવનાંક 1.33, એટલે તમે કન્સિડર કરી શકશો કે ભાઈ પાણી છે ત્યાં તમારે 1.33 લેવાના છે, રાઈટ? અને કાચ હશે એનો વક્રીભવનાંક 1.5 છે, વાંધો નહીં. ચલો તો આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરીએ કેની અંદર આપણે કેટલો ડેટા આપવાનો છે. તો સૌથી પહેલા તમને લેન્સ હવામાં હોય ત્યારની વાત કરી નાખીએ. તો લેન્સ હવામાં હોય ત્યારે આપણે કન્સિડર કરીએ, ચલો ત્યારે મને લેન્સ મેકર્સ ફોર્મ્યુલા તમે લખાવો શું થશે? તો 1/f (n2 - n1)/(n1)(1/r1 - 1/r2) બરાબર. ઓકે, હવે અત્યારે લેન્સ હવામાં છે તો કેન્દ્ર લંબાઈ ક્યાં મળશે? હવામાં, એટલે અહીંયા એફ એ લખું, એ સ્ટેન્ડ્સ ફોર એર, એર એટલે હવા, બરાબર. અહીંયા એન જી, એન ટુ માઇનસ એન વન, એન ટુ એટલે તો કેનો વક્રીભવનાંક છે? કાચનો, જેને ગ્લાસ કહેશો. આજુબાજુનું માધ્યમ અત્યારે હવા છે તો અહીંયા હું એન એ કન્સિડર કરી લઉં, વેરી ગુડ. ચલો હવે આપણે બાજુમાં જ એક બીજું ઇક્વેશન આપીએ. માની લો કે અહીંયા મારે એવું કન્સિડર કરવું છે કે જ્યારે તમારો લેન્સ ક્યાં હશે વિદ્યાર્થી મિત્રો? પાણીમાં. તો કે લેન્સ પાણીમાં હોય ત્યારે, ભાઈ હવામાં હોય હે તો કેન્દ્ર લંબાઈ પણ ક્યાં મળશે? હવામાં. તો પાણીમાં હશે તો કેન્દ્ર લંબાઈ પાણીમાં જ મળવી જોઈએ. તો હવે લેન્સ મેકર્સ ફોર્મ્યુલા શું થશે? 1/FW, એટલે પાણીની અંદર કેન્દ્ર લંબાઈ. જો અહીંયા એન ટુ તો એન જી જ આવશે, છે તો ગ્લાસ જ, છે તો કાચ જ, પેલા હવામાં હતો, હવે ક્યાં છે? પાણીમાં છે. તો આજુબાજુનું માધ્યમ પાણી થઈ જશે, તો એન ડબલ્યુ અહીંયા શું આવી જશે? એન ડબલ્યુ, ભાઈ મેં પહેલા જ સમજાવેલું છે, લેન્સને પાણીમાં ડૂબાડો, આકાર બદલાય નહીં, બંને બાજુની સપાટીની સ્ટાઇલ બદલાય નહીં, એની વક્રતા ત્રિજ્યા બદલાય નહીં. તો હતી કેટલી? આર વન રહેશે, કેટલી? આર વન. અહીંયા પણ આર ટુ હતી અને આર વન રહેશે, વાંધો નથી, બરાબર છે. તો આ તમારા માટે વિદ્યાર્થી મિત્રો પહેલું સમીકરણ થઈ જશે. જો આને કહી દો સમીકરણ નંબર 1, આને તમે કહી દો સમીકરણ નંબર 2. આપણે બંનેનો ભાગાકાર કન્સિડર કરવો છે. જો આપણે શું કરવું છે ખબર? તો કે પરિણામ નંબર 1 ભાગાકારમાં પરિણામ નંબર 2 કરવાનું છે. હાલો જીને, તો અહીંયા ભૂલ ન પડે ને એના માટે આપણી સ્ટાઇલ કન્સિડર કરવાની. આ ભાગાકાર જેવું જ છે, આ પણ ભાગાકાર જેવું છે. તો ભાગાકારનો પણ ભાગાકાર એટલે ઉલટો ગુણાકાર કહેવાનો. જો આ 1/f એઝ ઇટ ઇઝ લખી નાખવાનો, ગુણાકાર કરી અને આને ઉલટાવી નાખવાનો, એટલે મિસ્ટેક જ ન થાય. તો એફ ડબલ્યુ ના છેદમાં 1. અહીંયા પણ જો આ બંને બ્રેકેટ તો સેમ ટુ સેમ છે, એટલે એ તો કટ જ થવાના છે. તો અહીંયા શું આવશે જોવો જીને? એન જી માઇનસ એન એ ના છેદમાં એન એ, ગુણાકારમાં અભિભાગાકાર, અભિભાગાકાર, ભાગાકારનો પણ ભાગાકાર એટલે ઉલટો ગુણાકાર, વેરી ગુડ. ચલો તો મને કહી દો, અહીંયા એન ડબલ્યુ ના છેદમાં શું આવશે ભાઈ? એન જી માઇનસ એન ડબલ્યુ. ચલો ખબર છે એટલી વસ્તુ મૂકતા જઈએ. તો એફ ડબલ્યુ તો ખબર છે, હવામાં બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 20 છે, બહિર્ગોળ છે એટલે પ્લસ 20 જ લેવાના, વેરી ગુડ. ચલો એન જી એટલે 1.5 માઇનસ 1 છેદમાં 1, અહીંયા કેટલા આવશે? તો કે 1.33 ના છેદમાં 1.5 માઇનસ 1.33, બરાબર. તો આ જગ્યાએ તમને મળશે એફ ડબલ્યુ બરાબર, જો આ 0.5 પછી 1.33, અહીંથી 20 સેન્ટીમીટર આવશે, મૂકશો સેન્ટીમાં તો મળશે પણ સેન્ટીમાં, વેરી ગુડ. ચલો અહીંયા એક તો છે જ, હવે એક લખો કે ન લખો ફેર ન પડે ગુણાકારમાં. તો અહીંયા કેટલા આવશે? 1.5 માઇનસ 1.33 એટલે 0.17. આ તમે બધી ગણતરી કરશો ને વ્યવસ્થિત રીતે, એટલે તમને આન્સર કંઈક મળશે પ્લસ 78.2 સેન્ટીમીટર. તો ખાસ એક એમસીક્યુ પણ ધ્યાનમાં રાખો કે જ્યારે બહિર્ગોળ લેન્સ હવામાં હતો ત્યારે એની કેન્દ્ર લંબાઈ 20 હતી, હવે ને પાણીમાં ડૂબાડવામાં આવ્યો એટલે કેન્દ્ર લંબાઈમાં શું જોવા મળ્યો? વધારો જોવા મળ્યો. તો આ હતો આપણો આ 3 માર્કનો ક્વેશ્ચન, જે 3 વસ્તુમાં ડિવાઇડેડ હતો, જે 1/1 જોઈ લીધી. પહેલો કન્સેપ્ટ પાવર સાથે, બીજો કન્સેપ્ટ લેન્સ મેકર ફોર્મ્યુલા સાથે, અને ત્રીજો કન્સેપ્ટ પણ લેન્સ મેકર ફોર્મ્યુલા જ, પરંતુ 2 અલગ અલગ માધ્યમ માટે.